દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જંબુગોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતા કુલ 17 રસ્તાઓના વિકાસ માટે રૂપિયા 568 કરોડનું આયોજન, જેના માટે રૂપિયા 526 કરોડની જોગવાઈ. મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓના અનુભાગને 4 લેન બનાવવાની રૂપિયા 1159 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. ઔદ્યોગિક વિસ્તારને જોડતા 88 કિલોમીટરના 4 રસ્તાઓના અનુભાગોને 4 લેન બનાવવાની રૂપિયા 843 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. માનનીય અધ્યક્ષશ્રી, 1200 કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇન્ડિંગ અને મજબૂતીકરણની કામગીરી માટે રૂપિયા 450 કરોડની જોગવાઈ. અંદાજિત 800 કરોડના ખર્ચે રાજ્યના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુધારણા, વાઇન્ડિંગ તથા મજબૂતીકરણ, સ્ટ્રક્ચર, રોડ સેફ્ટી સંબંધિત કામગીરી માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ. નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહન વ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે. લોથલ ખાતે વિશ્વકક્ષાનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે. નવીન બસો ખરીદવા માટે રૂપિયા 768 કરોડની જોગવાઈ. ઈ વ્હીકલને સબસિડી આપવા માટે રૂપિયા 218 કરોડની જોગવાઈ. બસ સ્ટેશનના આધુનિકરણ અને સ્વચ્છતાના હેતુસર રૂપિયા 118 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, જળસંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 11535 કરોડની જોગવાઈ. મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળસંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે. કચ્છમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે 3 પાઇપલાઇન યોજનાના કામો રૂપિયા 4118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત 2255 કરોડની 2 પાઇપલાઇનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે રૂપિયા 2700 કરોડની જોગવાઈ. નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાને આરે છે. તેમાં બાકી રહેલી કામગીરી માટે રૂપિયા 432 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત 711 કરોડના ખર્ચની તાપી કરજણ લિંક પાઇપલાઇન માટે રૂપિયા 220 કરોડની જોગવાઈ. ખેરાલુ સતલાસણા તાલુકાના તળાવો ભરવા માટે પાઇપલાઇનની કામગીરી માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. આમાં તાળી વધારે. સાબરમતી નદી પર સિરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર વલ્લાસણા બેરેજની કામગીરી પૂર્ણ થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ. ચેકડેમ તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાના કામો માટે રૂપિયા 236 કરોડની જોગવાઈ. પોઈચા ગામે મહી નદી ઉપર વિયર બનાવવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 150 કરોડની જાહેરાત. સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકરણ માટે રૂપિયા 125 કરોડની જોગવાઈ. કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓમાં સિંચાઈ વંચિત વિસ્તારોમાં મહી નદીના આધારિત ઉદ્વંદ સિંચન યોજનાઓની કામગીરી માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત 110 કરોડના ખર્ચની નવસારી જિલ્લામાં વિરાવળ કસ્બાપર ખાતે પૂર્ણ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂપિયા 46 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત રૂપિયા 250 કરોડના ખર્ચની નવસારી જિલ્લા ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ. કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળસંગ્રહના કામો માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ. ભાડભૂત યોજના. માનનીય અધ્યક્ષશ્રી, ભરૂચ જિલ્લાના ભાડભૂત
ભાડભૂત ગામ પાસે નર્મદા નદી પર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂપિયા 1167 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના. ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશના પાણીની વ્યવસ્થા માટે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક અને આરોગ્ય સંબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવેલ છે. આ યોજના માટે રૂપિયા 4,798 કરોડની જોગવાઈ. કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે રૂપિયા 765 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા રૂપિયા 300 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, પાણી પુરવઠા પ્રભાવ માટે રૂપિયા 6,242 કરોડની જોગવાઈ. રાજ્યના અંતરિયાળ વિસ્તારથી માંડી શહેરી વિસ્તારોની જળ સુરક્ષા માટે નિયમિત ધોરણે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા શરૂ કરેલ વોટર ગ્રીડના સારા પરિણામો મળ્યા છે. આજે વોટર ગ્રીડના કારણે મહિલાઓને દૂરથી પાણી લાવવાની પડોજણમાંથી મુક્તિ મળી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની માળખાને સુદૃઢ કરવા અને કેનાલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે ઢાંકીથી માળિયા સુધી બીજી સમાંતર પાઇપલાઇન રૂપિયા 1200 કરોડના ખર્ચે નાખવાની હાથ ધરવાની હું જાહેરાત કરું છું. નહેરના બદલે પાઇપલાઇનથી પાણી આવશે. આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓમાં 5,062 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનામાં આવરી લેતી અંદાજિત રૂપિયા 6,500 કરોડની સુધારણા તથા નવી જૂથ યોજનાના કામો પ્રગતિ હેઠળ. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ રૂપિયા 1,152 કરોડની જોગવાઈ.